સમસ્યા આપી રહ્યો છે તો તમારે ઉપાયો કરવા જોઈએ આ દરેક વિષયો ઉપર મારે ચર્ચા કરવી છે પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ દર્શક મિત્રો આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર તેર સાત બે ચોવીસ નો આજે દિવસ બની રહ્યો છે વાર બની રહ્યો છે શનિવાર આષાઢ માસ શુક્લ પક્ષની સપ્તમી કેતા સાતમની તિથિ બપોરે અને મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ અષ્ટમી કેતા આઠમની તિથિનો પ્રારંભ થશે આજના દિવસની અંદર હસ્ત નામનું નક્ષત્ર રહેશે શિવ નામનો યોગ રહેશે વણિજ નામનું કરણ બપોરે ત્રણ અને ચાર મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ વિષ્ટી કેતા ભદ્રા નામના કરણનો પ્રારંભ થશે બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે બાળકોનું ભવિષ્ય સુંદર સુખમય આનંદમય હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ મંગળ મહારાજના રાશિ પરિવર્તનની દર્શક મિત્રો કુંડલીની અંદર મંગળ હંમેશાને માટે આપણા જીવનમાં કોન્ફિડન્સ લેવલનો કારક ગ્રહ ગણવામાં આવે છે દર્શક મિત્રો મંગળ છે સાહસનો કારક છે ઉર્જાનો કારક છે જીવનની અંદર પ્રતિષ્ઠાને લગતી સમસ્યા જીવનની અંદર પરાક્રમને લગતી વાતો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક મંગળ મહારાજ દ્વારા જોવામાં આવતી હોય છે મંગળ એ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંગળ મહારાજ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી બને છે મંગળ મહારાજનું જ્યારે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે મેષમાંથી વૃષભ રાશિમાં તો દરેક રાશિ ઉપર કેવી એની અસર થશે કારણ કે જુલાઈ બાર જુલાઈ ના દિવસે રાત્રિના સમયે સાત અને એટલે રાત્રે અને મિનિટે આ મંગળ મહારાજ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે અને આ રાશિ પરિવર્તન લઈ અને મીન રાશિના જાતકો છે આ જાતકોને અસર કરવાનું છે આ મંગળ નું રાશિ પરિવર્તન છવ્વીસ ઓગસ્ટ બે ચોવીસ સુધી વૃષભ રાશિની અંદર રહેશે એટલે ત્યાં સુધીની અંદર બારે બાર રાશિઓને ક્યાંક ને ક્યાંક અલગ અલગ અસર કરશે દર્શક મિત્રો મંગળ મહારાજ લ ખાસ કરીને જોવા જઈએ તો મંગળ એ ઉર્જાના કારક છે મંગળ એ મંગળ એ આપણા જીવનની અંદર કોન્ફિડન્સ લેવલના કારક છે જે વ્યક્તિના જીવનની અંદર કર્જને લગતી સમસ્યા હોય જેને વારંવાર કોર્ટ કચેરીને લગતી સમસ્યા સર્જાતી હોય જેને એક્સિડેન્ટને લગતી સમસ્યા સર્જાતી હોય વારંવાર લોહી નીકળવાને લગતી સમસ્યા સર્જાતી હોય વારંવાર પડવા વાગવાને લગતી સમસ્યા સર્જાતી હોય તો સમજી લેવાનું કે મંગળ ગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે આપણે નથી કહેતા કે આની કુંડલીમાં મંગળ દોષ છે આ મંગળ દોષ જ્યારે હોય જયારે લગ્ન જીવનમાં બાધા ઉત્પન્ન કરાવે છે લગ્નની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે એટલા માટે એક ચાર સાત આઠ અને બાર આ સ્થાનની અંદર મંગળ મહારાજ જયારે બિરાજમાન હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર પણ સમસ્યાઓ સર્જાતી હોય છે દર્શક મિત્રો મંગળ મહારાજ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે અને આ મંગળ મહારાજ આપણી બોડીની અંદર આપણા જીવનની અંદર શક્તિ ઉર્જાનો સંચાર કરે છે અને આ મંગળ મહારાજ આપણા દરેક કાર્યોને સિદ્ધ કરવા છે અને આ મંગળ મહારાજ જીવનમાં મંગલ કાર્યો કરાવનારા છે જીવનની અંદર મંગળને લગતી સમસ્યાઓ સર્જાય ત્યારે શુભ કાર્યો કરવા વર્જિત થઈ જાય એટલે કે શુભ કાર્યો આપણે કરી નથી શકતા શુભ કાર્યોની અંદર આવે છે શુભ કાર્યની અંદર સમસ્યાઓ આવે છે તો દર્શક મિત્રો આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન કારણ કે મંગળ મહારાજ મેષમાંથી વૃષભ રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને આ વૃષભ રાશિની અંદર પ્રવેશ બારે બાર રાશિ ઉપર એની કેવી અસર કરશે કારણ કે મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોને કેવો પ્રભાવ પાડશે કારણ કે અત્યારે ગોચરની અંદર કુંભ રાશિમાં શનિ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે જે વકરી છે હવે વકરી ગ્રહ એટલે પૃથ્વીની વધારે પડતો નજીક કોઈ ગ્રહ હોય ત્યારે આપણને એમ લાગે કે ચાલી રહ્યો છે વાસ્તવમાં એ નથી ચાલતો પરંતુ એની અસર ઉપર માત્રામાં રહેતી હોય છે અને એટલા માટે કુંભ રાશિની અંદર શનિ મહારાજ વખરી ચાલી રહ્યા છે મીન રાશિની અંદર રાહુ મહારાજ જે હંમેશાને માટે વખરી ચાલતા હોય એ ચાલી રહ્યા છે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ છે ને એની સાથે સાથે મંગળ મહારાજ પોતે મંત્રણાના કારક ગુરુની સાથે એટલે કે મંગળ કોન્ફિડન્સ લેવલના કારક મંગળ આત્મવિશ્વાસના કારક મંગળ અને દેવ ગુરુ સાથે પોતે વૃષભ રાશિની અંદર પરિભ્રમણ કરશે આ વૃષભ રાશિની અંદર પરિભ્રમણ કરવાથી દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર થવાની છે અને આ અસર કોઈને પોઝિટિવ લાભ આપશે ઘણા લોકોને નેગેટિવ અસર પણ કરશે નેગેટિવ અસર કરશે તો કયા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો કરવાથી તમારા જીવનમાં સારી સફળતાઓ મેળવી શકાય ઓગસ્ટ મહિના સુધીનો જે આ સમય છે આ સમય તમારા માટે લાભદાયી રીતે કારણ કે વૃષભમાંથી નીકળી અને પછી મિથુનમાં આવશે કારણ કે દરેક ગ્રહો પોતાની ચાલ મુજબ ચાલતા હોય સૌઆ બે દિવસે ચંદ્ર મહારાજ રાશિ પરિવર્તન કરે એક મહિને સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરે શનિ મહારાજ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે રાહુ મહારાજ દર અઢાર મહિને રાશિ પરિવર્તન કરે આવી રીતે દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય એમાં સૂર્યથી વધારે ન રહેનારો કોઈ ગ્રહ હોય તો એ બુદ્ધ મહારાજ છે અને બુદ્ધ એટલા માટે જ વધારે પડતો અસ્તનો થતો હોય અને બુદ્ધ એ પૃથ્વી તત્વનો કારક ગ્રહ છે અને એટલા માટે આપણે જોઈએ કે જે લોકોનો બુદ્ધ અસ્થનો હોય આવા લોકોને એલર્જીની સમસ્યા આવા લોકોને વાણીને લગતી સમસ્યા આવા લોકોને ગણિતને લગતી સમસ્યા આવા લોકોને બેન સાથેના સંબંધો અથવા ભાઈબા સાથેના સંબંધો અથવા બેન અને ભાઈબા આ બંનેને તકલીફો વધી જતી હોય તો આવી બધી વસ્તુઓ જયારે સર્જાતી હોય ત્યારે બુદ્ધ અસ્તનો હોય છે એવી જ રીતે દર્શક મિત્રો જયારે તમારા નાના ભાઈ સાથેના સંબંધો સારા નથી રહેતા તો સમજવાનું તમારો મંગળ ક્યાંક ને ક્યાંક ખરાબ છે કારણ કે મંગળ એ કર્જની સમસ્યા આપે છે મંગળે નાના ભાઈ સાથેના રિલેશનોમાં પ્રોબ્લેમ આપે છે મંગળે તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે છે મંગળે તમને કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે અને આ જ મંગળ તમને એક્સિડેન્ટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે મંગળ ટેકનોલોજી મંગળ શનિ અને શુક્ર આનો સંબંધ ટેકનોલોજી ફિલ્ડમાં તમને આગળ વધારે છે જે લોકોને ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં શંકા શંકાકુશંકાર્યે એટલે એમ કહી શકાય કે સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે તો સમજવાનું કે એનો મંગળનો સંબંધ ક્યાંક ને ક્યાંક ભાગ્યસ્થાન સાથે થઈ રહ્યો છે આવી વસ્તુ જયારે બનતી હોય તો સમજવાનું કે આવા વ્યક્તિઓને સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ વિશ્વાસ બેસે બાકી ભરોસો બેસતો નથી વાત આજે મંગળના રાશિ પરિવર્તનની કરીએ મીન રાશિ સુધીના જાતકોની કરીએ પરંતુ એ પહેલા વાત કરીએ કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ જય ગણેશ મારું નામ બાબા વિશે પૂછવાનું છે બાબાનું નામ જન્મ તારીખ છે બે હજાર એક સમય સવારે સાત સવારે સાત જન્મ સ્થળ શું પ્રશ્ન એમ પૂછવાનું છે કે એને શેર માર્કેટ માં અત્યારે એ ધંધો કરે છે તેનો આગળ શેર માર્કેટમાં ધંધો કેવો રહેશે અને એનું લગ્ન ની વાત આવે છે એ બધી આવીને અટકી જાય છે આગળ આવતી નથી બેન આમના જન્મકુંડલીની અંદર મંગળ દોષ બની રહ્યો છે જે વ્યક્તિના જન્માક્ષરમાં મંગળ દોષ હોય આવા વ્યક્તિઓને લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થાય સપ્તમાધિપતિ મંગળ સુખસ્થાનની અંદર એટલે કે શનિની રાશિની અંદર બિરાજમાન છે એ શનિ પોતે અંદર બિરાજમાન છે જેના લીધે લગ્નની વાતો નેવું નવ્વાણું ટકા આવીને અટકી જાય ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે મન દ્વિધામય રખાવડાવે હવે શેર બજારને લગતા બિઝનેસની અંદર ભાગ્યસ્થાનમાં રાહુ છે ક્યારેક લાભ મળી જાય તો ક્યારેક તકલીફ અપાવડાવી દે સૂર્ય બુધ અને શુક્ર ત્રણ ગ્રહો સાથે છે બીજા વ્યક્તિને રમાડવાથી એટલે ક્યાંક ને ક્યાંક પોતે બ્રોકરીંગનું કામ કરે તો અવશ્ય સફળતા મળે બાકી પોતે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે તો તકલીફની અંદર આવી શકે એમ છે ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કરવાથી એમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ભાગ્યાધિપતિ બુદ્ધ પોતે પહેલા સ્થાનની અંદર છે એટલે બુદ્ધનો પન્ના એને ધારણ કરી લેવો જોઈએ બુદ્ધનો પન્ના ટચની આંગળીની અંદર ધારણ કરવાથી અવશ્ય સારું રિઝલ્ટ મળશે મંગળવારે આપવી પોઝિટિવ જય ગણેશ એ જય ગણેશ મુકુદભાઈ તમે મને છે ને હું રાજકોટ જગ્યાએ વાત કરું છું ગયા વિખે આપણે વાત થઈ ને તમને બુધ નો લંગ ફેરવાનું કીધું તું બરાબર છે પણ તારીખ સમય સ્થળ બોલી જાવ પેલા છ નવેમ્બર ઓગણીસો બ્યાસી છ નવેમ્બર ઓગણીસો સમય વહેલી સવારે સાડા ચાર વાગે વહેલી સવારે સાડા ચાર વાગે ઓકે હા બોલો બેન શું હવે તમે મને દુધ નો નરવાનું કીધું હતું એટલે ચંદ્ર ની વીટી તમારે ઓલરેડી પહેરેલી જ છે એટલે પહેરવાની કે નથી પહેરવાની હા હા અને બીજી એક વસ્તુ બુધ કે પગમાં છે ને મને કોફી કલરના દાખ છે દિવસે દિવસે વધતા જાય છે દવા કરું છું કે એનાથી કઈ રાહત નથી થતી એના માટે આપણે ઉપાય કરવાનો જુઓ પહેલી વસ્તુ એવી કે આપણા બોડીની અંદર આપણા શરીરની અંદર નાની નાની વસ્તુઓ જે ઉત્પન્ન થતી હોય નાની નાની ક્યાંક ને ક્યાંક ગ્રહોને આધીન આપણા જીવનમાં સમસ્યાઓ રહેતી હોય છે કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે આપણી બોડીની અંદર જે ચામડીને લગતી સમસ્યા છે એમાં બુધનો ફાળો છે શનિનો ફાળો છે મંગળનો ફાળો છે રાહુનો ફાળો છે અને સૂર્યનો ફાળો છે એના માટે મેં ચામડી માટેનો એક સ્પેશિયલ પ્રોગ્રામ આપેલો હતો અને એની અંદર આ વસ્તુ કીધેલી હતી હવે વાત તમારા જન્માક્ષર મુજબની આપણે કરવી છે હવે આ માટે તમે મને પર્સનલી પણ ફોન કર્યો હતો કારણ કે ટીવીમાં તમારો ફોન લાગી ગયો એના પછી મને પર્સનલી ફોન કરીને ચંદ્ર અને કે પહેરાય કારણ કે ચંદ્ર મનની વધી જાય છે અને ઓલરેડી તમારો ચંદ્ર સાથે બિરાજમાન છે એટલે ચંદ્ર અને તમારે સાથે નથી પહેરવાના બુધ તમે એકલો પહેરો બીજા ની અંદર જે ને લગતી સમસ્યા છે તો બેન તમારો બુદ્ધ શનિ સાથે છે બુદ્ધ સૂર્ય સાથે છે એના લીધે તમને ની અંદર ડાઘ પડવાને લગતી સમસ્યા તમે બુધનો ન પહેરશો રોજ તુલસીના પાનનું સેવન કરશો વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન આપશો ગણપતિ મહારાજની ઉપાસના કરશો દર ચોથના દિવસે તમે ગણપતિને દુર્વા કેતા ધ્રોકડ કેતા ધરોપણ કરશો અવશ્ય એના દ્વારા તમારી ચામડીને લગતી સમસ્યામાં રાહત મળતી જણાશે આમ તો આપણા ઋષિમુનિઓએ દરેક ગ્રહની એક ઔષધિઓ કીધેલી છે એ ઔષધિ દ્વારા પણ જો સ્નાન કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે ને એ ઔષધિઓનો સાબુ પણ બનતો હોય છે એટલે જો તમે એ ઔષધિ દ્વારા સ્નાન કરશો તો પણ અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે કોલર મિત્ર સાથે મારે ચર્ચા કરવી છે સમસ્યાનું સમાધાન મેળવવું છે હલો હલો જય ગણેશ મુકુંભાઈ જય ગણેશભાઈ મને હા મને મારા દીકરા માટે કોન લાગી ગયો હતો ગઈકાલે પણ અધોરો રહી ગયો હતો અને લાઇન કપાઈ ગઈ હતી તો એની જન્મ તારીખ છે છ સાત બે હજાર એક જન્મ સમય રાત્રે વહેલી સવારના ત્રણ જૂનાગઢ છે હા એના માટે મેં પૂછ્યું કે એને વિદેશ માટે ટ્રાય કરીએ છીએ પણ મકાન વેચીને અમે ટ્રાય કરીએ છીએ જો યોગ હોય ને તો જ મોકલીયે તો જ મકાન વેચીએ બીજું એક લગ્ન સિવાય એટલે મતલબ પાત્ર પસંદગી કેવી કરશે કોઈ એવી એમાં તૂટવાનું એવું કઈ છે નહીં ને એમ કે મારો દીકરો બારા જતો નથી હડતો મળતો નથી વાતચીત અમારા ઘર માં બધા સાથે ઓછું હળે પડે રૂમ માં જ ખાવું પીવું બધું અનિયમિત છે તેના માટે મને શુક્રવારે કીધું તું એટલે હું શુક્રવાર ના ઉપવાસ પણ કરું છું અને ક્યાં સુધી કરું દુઃખ દરેકને હોય દરેકના મા બાપ દરેક મા બાપ ને એવું હોય કે મારો છોકરો વધારે હળી મળીને રહીએ પ્રગતિ કરે હવે આપણે જન્માક્ષર વાત કરીએ જન્માક્ષરની અંદર વૃષભ લગ્ન ની કુંડલીમાં શનિ મારા છે દર્શક મિત્રો શનિ આધ્યાત્મનો કારક છે જ્યારે કોઈ વ્યક્તિની કુંડલીની અંદર પહેલા સ્થાનમાં શનિ બેઠો હોય પહેલા સ્થાનમાં રાહુ બેઠો હોય આવા વ્યક્તિઓને એકલું રહેવું બહુ ગમતું હોય આવા વ્યક્તિઓને શું હોય નહીં હું એકલો એટલે આવી એના હોય વધારે મળીને જે બધા સાથે રહેવું જોઈએ કારણ કે આપણો ભારત દેશ છે ને એ ઉત્સવ પ્રિય ખલુ માનવા હા આપણો ભારત દેશ ઉત્સવ પ્રિય છે ને એટલા માટે જો હાર્ટ એટેકના હુમલાઓ અહીંયા ઓછા આવતા હશે વિદેશોમાં વધારે આવતા હશે એટલા માટે આપણે દરેક પ્રસંગોને એન્જોય કરીને ચાલવું જોઈએ પરિવારની અંદર પ્રેમ સાથે પરિવારની અંદર એન્જોયમેન્ટ જોઈએ આ આ બધી વસ્તુઓ આપણા જીવનની અંદર આવે ત્યારે આપણે સફળતા મેળવી શકતા હોઈએ હવે આમના જન્માક્ષર અંદર બેન વૃષભ લગ્નની ત્રણ ગ્રહો સાથે છે બુદ્ધિનો કારક છે શનિની સાથે બિરાજમાન છે અને ચંદ્ર કેતુની સાથે છે ચંદ્ર મનનો કારક ગ્રહ છે કેતુની સાથે છે કેતુ ધડ છે રાહુ મસ્તક છે જેના લીધે શું થાય કે કેતુ છે એ ચંદ્રની વિચારધારા કેવી હોય માઇન્ડ આખો આધ્યાત્મ તરફ લઈ જાય માઇન્ડ આખો વિચારધારાઓ તરફ લઈ જાય બધા સાથે જે હળી મળીને રહેવું જોઈએ ન રહી શકે જૂનાગઢ ની અંદર ભવનાથ મહાદેવનું મંદિર છે અભિમુખ શિવાલય છે પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરો સાથે સાથે ટેકરી ઉપર હનુમાનજી હોય ત્યાં પણ ધજાનું દાન કરો પોઝિટિવ રિઝલ્ટ આપશે શુક્રવારનું વ્રત તમને મહેન્દ્રભાઈ કરવાનું કીધું એ જ કરવાનું એ કરવાથી તમને પોઝિટિવ લાભ મળતો જણાશે ઓલરેડી તમારા બાળકના જન્માક્ષરની અંદર સૂર્ય ગુરુ અને રાહુ આ ત્રણ ગ્રહો સાથે બિરાજમાન છે ગુરુ રાહુનો વિપ્ર ચાંડા યોગ છે બુધનો નંગ આજુબાજુમાં ડાયમંડ મૂકી તતલીની બાજુની આંગળીમાં પહેરાવી દેજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વિદેશથી એને લેણાદેણી બહુ જ સારી છે રોજ સવારના પોરમાં સૂર્યને જલ ચડાવી અને ગાયત્રી મંત્રનો રોજ એકસો આઠ વાર જપ કરે જેથી કેરિયરમાં સારી એવી સફળતા મળી શકે એમ જે વાત મિત્રો મંગળ રાહુ સાથે હોય મંગળ સૂર્ય સાથે હોય મંગળ જ્યારે અલગ અલગ ગ્રહોની સાથે હોય ત્યારે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ સર્જાવતો હોય છે ઘણા લોકોના નાણાં ઉધાર આપ્યા પછી ફસાઈ જતા હોય ઘણા લોકો દક્ષિણના મકાન રહેવા જાય અને સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય તો સમજી લેવાનું કે આ વ્યક્તિનો મંગળ ગ્રહ ખરાબ છે મંગળ જેનો ખરાબ હોય આવા વ્યક્તિને કર્જની સમસ્યા થાય છે મંગળ જેનો ખરાબ હોય ને કોન્ફિડન્સ લેવલને લગતી સમસ્યા થાય છે મંગળ જેનો ખરાબ હોય આવા વ્યક્તિને પારિવારિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે મંગળ જેનો ખરાબ હોય એને એક્સિડેન્ટને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે અને મંગળ જેનો ખરાબ હોય એનું કોન્ફિડન્સ લેવલ પણ ડાઉન કરાવડાવે છે તો મંગળની શુભ અસરોને પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા આ વિષય ઉપર ચર્ચા કરીએ પરંતુ એ પહેલા આજે જે દર્શક મિત્રો નો જન્મ દિવસ છે એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મ ઘણી બધી શુભકામનાઓ તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વી ટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ આ વર્ષ એકંદરે તમારા માટે મંગલદાયી રહેતું જણાશે આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો આ વર્ષની અંદર તમે સારી એવી સફળતાઓ પણ પ્રાપ્ત કરી શકશો મંગળનું જે વૃષભ રાશિની અંદર પરિવર્તન તમારા વર્ષની શરૂઆતની અંદર અને સાથે સાથે શનિ મહારાજનું વકરી પરિભ્રમણ કુંભ રાશિની અંદર તમને થોડુંક સ્ટ્રગલ કરાવડાવશે તમે સ્ટ્રગલ કરી અને મહેનત કરીને આગળ વધી શકશો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય બની શકે ત્યાં સુધી તમારા જીવનની અંદર રોજ હનુમાનજીની આરાધના કરવાનું રાખજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત જેની લગ્નની તારીખ છે વા દંપતીઓની કરીએ જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ તમારું દાંપત્ય જીવન મંગલમય આનંદમય હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના ભગવાન શંકરને માતા પાર્વતીની ઉપાસના અવશ્ય કરવીને સૌભાગ્યવતી સ્ત્રીને સંપૂર્ણ શણગારનું દાન આજના દિવસની અંદર આપી દેવું તમારા માટે અવશ્ય લાભદાયી રહેશે પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાય આજનો શુભાંક ચાર બની રહ્યો છે ચાર અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાય કલર અને રીંગણી કલર અવશ્ય તમને સારી સફળતા આપી આજનો શુભ સમય બપોરે મિનિટ સુધીનો રહેશે રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સવારે થી સાડા દસ વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે અને આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે અશુભ બની છે વૃષભ રાશિ રાશિ કન્યા રાશિ અને મીન રાશિ આ ચાર રાશિના જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે દર્શક મિત્રો મંગળ જેનું રાશિ પરિવર્તન થયું છે આ મંગળ જે લોકોને લગ્નમાં બાધા આપે છે અને આ મંગળ જેને કર્જની સમસ્યા સતાવે છે આવા લોકોએ મંગળવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ મંગળવારનું વ્રત કરવાથી અવશ્ય સારો લાભ મળી શકે બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે ભગવાન શંકરના પુત્ર એવા કાર્તિકેય મહારાજ કાર્તિકેય મહારાજની જો ઉપાસના કરવામાં આવે કાર્તિકેય મહારાજને તુવેરની અર્પણ કરવામાં આવે કાર્તિકેય મહારાજને ગોળ અર્પણ કરવામાં આવે તો પણ મંગળની શુભત્વ અસરો આપને પ્રાપ્ત થઈ શકે એમ છે હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવવામાં આવે તો પણ મંગળની શુભ અસરો તમને પ્રાપ્ત થાય ને જે લોકોને મંગળ દોષ છે જમીન ને લગતી સમસ્યાઓ સર્જાય છે

આજ કરની જગ્યા આજ કરે છો કલ કરે છો પરશો એવું નહીં કલ કરે સો આજ કર કાલનું કામ આજે કરો તો અવશ્ય તમારા જીવનમાં તમને સારી સફળતા મળતી જણાશે આજે ઓમ સર નમઃ આજના દિવસની અંદર ઓમ નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ બની શકે તો છત્રીનું દાન કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો આપના ફોન કોલ્સ નથી લાગી અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવું છે તો હમણાં અમારું પત્ર વ્યવહારનું સરનામું ડિસ્પ્લે થશે લોટ પેન અને મોબાઇલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો અવશ્ય આપ પત્ર વ્યવહાર દ્વારા તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો ત્યારબાદ અમદાવાદ ઓફિસનું સરનામું ડિસ્પ્લે થશે નોટ પેન અને મોબાઇલનો કેમેરો ઓન કરી આપ મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધી લેશો જે લોકોને વાસ્તુને લગતી સમસ્યા છે જ્યોતિષને લગતી સમસ્યા છે અવશ્ય મારી અમદાવાદ ઓફિસે મને રૂબરૂ મળી અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો આ મંગળવારે જૂનાગઢ અને આ આ બુધવારે રાજકોટની અંદર મળીશ બાકી તો અમદાવાદ ઓફિસે જ મળવાનો છું એટલે અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા આજે મને આપશો રજા આવતીકાલે નવા વિષય સાથે નવા સબ્જેક્ટ સાથે ફરી પાછો તમારી સમક્ષ હું હાજર થઈશ ત્યાં સુધી મને એટલે કે મુકુદ પંડ્યા ને આપશો રજા જય ગણેશ